હેલો ફ્રેન્ડ્સ, મારું નામ મનીષા ભરાણી છે અને મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમને લાંબા સમય સુધી લસણ સ્ટોર કરવાની રીત બતાવવાની છું. અગર મેં બતાવેલ રેસિપી પ્રમાણે તમે કર્યું તો તમે લસણને 3 થી 4 મહિના સુધી સ્ટોર કરી શકશો. તો ચાલો લસણને લાંબો સમય રાખવાની રેસિપી શરૂ કરીએ. અગર જો તમે લસણને ફ્રીજમાં રાખી હોય તો એને ન્યૂઝપેપર ઉપર થોડી વાર માટે કોરું કરી દેજો. લસણ ઉપર એક પણ પાણીનું ટીપું ન જોઈએ. મેં 200 ml નું જે મેઝરિંગ કપ આવે છે એ લીધું છે. 1 કપ સાફ કરી અને છોલેલું લસણ. તમે જ્યારે પણ લસણને લાંબા સમય માટે સ્ટોર કરવા જતા હો ત્યારે તમારા હાથ અને તમે જે વાસણ વાપરવાના છો એ એકદમ કોરું હોવું જોઈએ. તેમાં એક પણ ટીપું પાણી ના હોવું જોઈએ. આ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો. અગર ક્યાંય પણ પાણીનું ટીપું હશે તો જે લસણ સ્ટોર કર્યું છે એ બગડી જશે. હું હંમેશા લસણ થોડા મોટા ટુકડાઓમાં સ્ટોર કરું છું. પણ જો તમને લસણ ઝીણું જોવે તો આવું ટાઈપનું ચીલી કટર માર્કેટમાં ખૂબ જ સહેલાઈથી મળી રહે છે. મેં 1 કપ ચીલેલું લસણ લીધું છે. એને હું વેજીટેબલ ચોપરમાં નાખી રહી છું. હવે હું આને ચર્ન કરી લઉં છું. તમે ચાહો એ પ્રકારે આના જાડા પતલા પીસીસ કરી શકો છો. હવે આપણે ચેક કરી લઈએ છે, આ તૈયાર થઈ ગયું છે. હું તમને થોડો ક્લોઝઅપમાં બતાવું છું કે હું આવા ટાઈપના ટુકડા રાખું છું. જો તમે લસણને મોટા ટુકડામાં તૈયાર કરશો તો આની સુગંધ ઘણો લાંબો સમય સુધી ટકીને રહેશે. લસણને હું કડાઈમાં લઈ લઉં છું. મેં લસણને કડાઈમાં લઈ લીધું છે. હવે એના અંદર હું 1/4 કપ ઘી નાખું છું. હું જેવી રીતે મારા ઘરમાં તૈયાર કરું છું બિલકુલ એ જ રીત તમને હું શીખવાડું છું. 1 ચપટી સાઇટ્રિક એસિડ, જેને લીંબુના ફૂલ પણ કહે છે. લીંબુના ફૂલ નાખવા ખૂબ જ જરૂરી છે. હવે આપણે બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લેશું. જેવી રીતે બધી જ સામગ્રી બરાબર મળી જાય પછી આપણે ગેસને ચાલુ કરશું અને ઘી પીગળ્યા પછી એને 1 થી 2 મિનિટ માટે કૂક કરશું. લસણને તમારે વધારે સાંતળવાનું નથી. જો તમે એને વધારે સાંતળશો તો એ લાંબો સમય સુધી નહીં ટકે. આ બધી જ પ્રોસેસ તમારે ફાસ્ટ ગેસ પર કરવાની છે. હવે આપણે આંચને બંધ કરી દઈએ અને લસણને એકદમ ઠંડુ કરી લેશું. લસણ એકદમ ઠંડુ થઈ ગયું છે. હવે એને નાની નાની ડબ્બીઓમાં ભરી લઉં છું. હું હંમેશા આવી રીતે નાની નાની ડબ્બીઓમાં જ સ્ટોર કરું છું. હવે આ જે ડબ્બીઓ છે એના ઉપર ઢાંકણ લગાડી દઈશું. જ્યારે લસણ એકદમ ઠરી જાય પછી જ તમે એને ડબ્બીઓમાં ભરીને પેક કરજો. આપણી બધી જ ડબ્બીઓ ભરીને તૈયાર છે. હવે આ બધી ડબ્બીઓને હું ફ્રીઝરમાં મૂકી દઈશ. જ્યારે મને લસણ વાપરવું હશે ત્યારે હું 1 ડબ્બી બહાર કાઢીશ અને એને વાપરી લઈશ. અને પછી જ એ જ્યારે ડબ્બી ખલાસ થશે ત્યારે જ હું બીજી ડબ્બીને કાઢીશ. જે ડબ્બી તમે વાપરવા માટે કાઢી હોય એને તમે ફ્રીજમાં રાખજો. આ પ્રકારે કરવાથી તમે લસણને 3 થી 4 મહિના ખૂબ જ સારી રીતે રાખી શકો છો. આવી રીતે આપણું જીવન કાફી સરળ થઈ જાય છે અને આપણો ઘણો બધો સમય બચી શકે છે. આપણું સ્ટોર કરેલું લસણ તૈયાર છે. તમે આ રેસિપીને બનાવો અને તમારા અનુભવ મારા સાથે જરૂર શેર કરો. અગર તમને મારી રેસિપી ગમે તો એને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.